तो आ तरफ पालनपुर बस स्टेण्ड में विद्यार्थियों धरना प्रदर्शन सामने आव्यु छे। अमीरगढ़ पंथक में विद्यार्थियों बस की अगवड़ता ने लईने बस स्टेण्ड पर कर्यु धरना प्रदर्शन। अमीरगढ़ पंथकना 100 विद्यार्थियों माटे फक्त एक 30 सीट की मिनी बस आता विद्यार्थियों में भारे रोष जोवा मळी रह्यो छे। तो विद्यार्थियों बस स्टेण्ड में आववानो मार्ग रोकी धरना पर बेसी मोटी बस फाड़वा माटे तंत्र ने रजूआत करी छे। છેલ્લા ઘણા સમયથી અમીરગઢ અને આ રૂટ ઉપર આવતી જેટલા પણ છોકરાઓ સ્કૂલના છોકરાઓ છે જે ડેલી કામ માટે અહીંયા પણ આવતા હોય છે એના માટે આ બસ જે નાની બસ ફાળવે છે જેમાં 30-25 જણા બેસી શકે એ બસમાં 100-200 છોકરાઓને ટ્રાવેલિંગ કરવું પડે અને રોજે એના માટે શિકાયત પણ કરેલી અમે અરજીઓ પણ આપેલી છતાં પણ એ કહે કે આજ મોકલી દે કાલ મોકલી દે તમારો નિકાલ કરીએ બસ આજ પેલી જગ્યાએ રોકાઈ ગઈ છે આજ પેલી જગ્યાએ એટલે આવું કરતા કરતા રોજે રોજ આ સ્થિતિને અમારે ફેસ કરતા કરતા આજે અમારે આ સ્થિતિ આ ધરણા ઉપર આવવું પડ્યું કે અમારે રસ્તો રોકીને બેસવાની સ્થિતિ ઉપર આવવું પડ્યું। આજે આ સમય અત્યારે અમારે ઘરે પહોંચવાનો ટાઈમ છે ને અમે બધા અહીંયા ઉભા ઉભા બસની વાટ જોઈએ છે એમાં નાના છોકરાઓ પણ છે લેડીઝ પણ છે અને બધા ઘરકામ કરતી લેડીઝો પણ છે જેને આ વખતે ઘરે પહોંચવાનું હોય કામ કરવાનું હોય છતાં પણ ઘેર જિમ્મેદારપૂર્વક અહીંયાના જે ડેપો મેનેજર જે બસો ફાળવતા હોય છે એ કોઈ પણ બસ આવી આપતા નથી ને એક 35 સીટર બસમાં આ સવારીઓને ટ્રાવેલિંગ કરવું પડે છે। માંગ શું છે? માંગ શું છે? મારું વિજયપાલ સિંહ નામ। માંગ શું છે? માંગ તમારી માંગ એ છે કે આ જેટલી પણ સવારીઓ આવે એના માટે પૂરતી બસ અમને આપવી પડે કેમ કે આટલા બધા છોકરાઓ એમના બધાને પાસ કાઢવામાં આવ્યા છે એમના જોડે પાસ છે તો ગવર્મેન્ટ આટલું તો એમને ખબર છે કે પાસ છે આટલી સીટ તો એમને અવેલેબલ કરાવવી પડે એ વિશ્વાસ ઉપરથી તમે બસની બે બસની જરૂર છે આ રૂટ ઉપર અમીરગઢ રૂટ ઉપર બે બસની જરૂર છે આટલા આટલા છોકરા અવારમાં સ્કૂલ આવતા હોય છે સાંજે જતા પણ હોઈએ છે। ઓકે ઓકે મારું નામ પ્રજાપતિ ફરી દિનેશભાઈ છે હું કોટડાથી આવું છું અને અમારી બસ એક જ આવે છે સવારે પણ ટાઈમસર આવતી નથી જેથી અમને બહુ તકલીફ પડે છે તેથી વિનંતી કરું છું કે બીજી બસની વ્યવસ્થા કરો તો અમે બધા સુખ શાંતિ બધા ઘરે પોતપોતાની રીતે પહોંચી જાય। આજે શું કાર્યક્રમ હતો તમારું? આજે બસ બહુ નાની મિની બસ હોવાથી સંખ્યા બહુ હોવાથી અમને ટ્રાફિકમાં ઉભું રહેવા પણ મળતું નથી તેથી અમે બધા વિદ્યાર્થીઓ ઉતરી ગયા અને નવી બસની વિનંતી